નેપાળથી આવતી નાની મોટી નદીઓએ ઉત્તર પ્રદેશમાં પૂરની સ્થિતિ સર્જી છે. નેપાળથી છોડવામાં આવી રહેલા પાણીની સ્થિતિ વણસી છે. સીતાપુર લખમીપુર પૂર પીડિતોને મળીને પરિસ્થિતિનો તાગ મેળવવામાં આવ્યો હતો અને રાહત સામગ્રીનું વિતરણ કરવામાં આવશે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પૂરથી પ્રભાવિત વિસ્તારોમાં હવાઈ સર્વેક્ષણ કર્યું છે. બિહારમાં પૂરની પરિસ્થિતિ વણસી છે, જ્યાં 15 જિલ્લાઓમાં 69.81 લાખ લોકો અસરગ્રસ્ત થયા છે અને 56 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. વિનાશકપુરમાં હજારો ઝૂંપડીઓ, ખરાબ નુકસાન થયેલી ઇમારતો, રસ્તાઓ, પુલો અને કરોડોના સ્થાયી પાક ધોવાઈ ગયા છે. અરિયા, પશ્ચિમ ચંપારણ, કિશનગંજ, સીતામઢી, માધેપુરા, પૂર્વ ચંપારણ, દરભંગા, મધુબની અને શિવહરમાંથી 56 મૃત્યુ થયા છે. કુલ 13 જિલ્લાઓમાં પાણી ભરાયા છે. જમીનની સ્થિતિનો ભાર લેવા માટે મુખ્યમંત્રી નીતિશકુમારે મંગળવારે પૂરગ્રસ્ત વિસ્તારોનું બીજું હવાઈ નિરીક્ષણ કર્યું હતું. સરકારે આર્મી, એરફોર્સ અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ અને બિહાર સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ ટીમોની મદદ સાથે ભારે રાહત અને બચાવ કામગીરી શરૂ કરી છે. તો આ તરફ બિહારમાં પણ પૂરની સ્થિતિ જોવા મળી રહી છે, તો ઉત્તર પ્રદેશમાં પણ ભારે પૂરની સ્થિતિ જોવા મળી રહી છે. તો બિહારના પણ બેહાલ જોવા મળી રહે છે. નદીઓ ખતરાના નિશાન ઉપરથી વહી રહી છે. 65 લાખથી લોકોને અસર થઈ છે. તો બિહારમાં NDRF અને આર્મીની ટીમો દ્વારા પૂરજોશમાં રેસ્ક્યુ ઓપરેશન પણ કરવામાં આવી રહ્યું છે. લોકોને હોડીના સથવારે સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે.